أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بھائیو بہنو بزرگو بچاؤ અને دوستو મારું નામ મુશ્તાક અલી વઝીર છે અને ઓરિજિનલી હું હૈદરાબાદ સિન જે કે પાકિસ્તાન માં છે ત્યાંનો રહેવાવાળો છું અને ત્યાર પછી હું યુકેમાં ઘણા વર્ષોથી રહું છું ને આજકાલ મારી રહેવાસ જે છે એ બર્મિંગહામમાં છે આજથી અમે આ ગુજરાતી આરનો પ્રોગ્રામ જે કે ગુજરાતીમાં આપણે કહીશું ગુજરાતી કલાક ના નામથી શરૂ કરી છે આ પ્રોગ્રામ દરેક ફ્રાઈડેની સાંજના 7-8 વાગ્યા સુધી એ રિલે થશે તો સૌથી પહેલાં તો હું અલ્લાહનો શુક્ર અદા કરું છું અલ્લાહ બારી તાલાએ મને આ મોકો આપ્યો કે હું આ પ્રોગ્રામ કરી શકું સાથે સાથે હું હિદાયત ટીવી અને મૌલાના અદીલ અને મેજર સાહેબનો ભી આભારી છું કે એમને આને મોકો આપ્યો કે હું આ પ્રોગ્રામ કરી શકું આજના મારા ગેસ્ટ જે છે એ બહુ મશહૂર શખ્સિયત છે જે બર્મિંગહામમાં રહે છે એમનું નામ છે મુલ્લા ગુલામ અબ્બાસ કાસમ અને ઘણા વર્ષોથી બર્મિંગહામમાં છે ઇઝ અ વેરી વેલ નોન પર્સનાલિટી અહીંયા બર્મિંગહામમાં અને એની પહેલાં એ આફ્રિકાથી માઇગ્રેટ અહીંયા થયા તો ઓબ્વિયસલી દુનિયાભરમાં એને માણસો મુલ્લા સાહેબને ઓળખે છે અને મારી ઓબ્વિયસલી આ ખુશનસીબી છે કે એ આજ મારા ગેસ્ટ છે તો આજનો જે અમારો ટૉપિક જે છે એ ઝિલકાદના મહિનાની ફઝીલત ઝિલકાદના મહિનાની અહેમિયત જે છે એ આપણે મુલ્લા સાહેબ ડિટેલથી આપણને બતાવશે તો મુલ્લા સાહેબ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ મહિનાની ફઝીલત ટીવી હિદાયત ટીવીના વ્યૂઅર્સ જે છે એમની માટે તમે આ બતાવો અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبو القاسم محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد السلام علیکم جميعا ورحمۃ اللہ وبرکاتہ સૌથી પ્રથમ હું અમારા હોસ્ટ ભાઈ મુશ્તાક અલી વઝીરનો શુક્રગુઝાર છું કે તેણે અમને આમંત્રણ આપ્યું છે આ હિદાયત ટીવીના ગુજરાતીના પ્રોગ્રામમાં ત્યારબાદ હું ખુદાને કરીમનો શુક્રગુઝાર છું અલ્હમ્દુલિલ્લાહ કે આ નાચીઝ બંદાને એ શરફ ઇજ્જત આપી છે કે આજે હું આ ટીવી ઉપર ટીવીના ગુજરાતીના પ્રોગ્રામમાં આવીને કંઈક સંદેશો આપું કંઈક પ્રવચન કરું કંઈક શબ્દો બોલી જાઉં કે જેથી પહેલાં તો મારી પોતાની મારેફતમાં ઇજાફો થાય અને ત્યારબાદ મને જે લોકો સાંભળી રહ્યા છે યાને કે મારી ઓડિયન્સ યા વ્યુઅર્સને પણ ફાયદો થાય ઈમાનમાં ઇજાફો થાય અમારા તકવામાં ઇજાફો થાય અને ખુદાવંદ કરીમ આપની આ મહેનતને કબૂલ કરે તમે જાણતા છો તેમ કે
હાલમાં જે ઇસ્લામિક મહિનો વીતી રહ્યો છે તે ઝિલકાદનો મહિનો છે. આ મહિનો હરામ મહિનો તરીકે પણ, ત્યારબાદ આ મહિનો જે છે એ પવિત્ર છે ખુદાંદ કરીમની નજરમાં, અને પવિત્રની સાથે ફઝીલત રાખે છે. આ મહિનામાં તંગી દૂર કરવા માટે પણ દુઆઓ જ્યારે કરવામાં આવે છે તો ઇન્સાનની તંગી યા સખ્તી દૂર થાય છે. આ મહિનાની એક બીજી ફઝીલત એ પણ છે કે અગર નેક કામો કરી રહીએ છીએ આપણે તો એનો અજર યા સવાબ વધારે છે. પણ એ પણ ધ્યાન રાખવાનું છે કે અગર અમે ગુનાહો કરી રહ્યા છે, ખરાબ કામો કરી રહ્યા છે, તો એની સજા પણ વધારે છે. ત્યાર પછી અગર આ મહિનો પવિત્ર છે તો જરૂર એમાં કંઈક હશે કે જેમાંથી આપણે કંઈક શીખી શકીએ યા અમલ કરીએ જેથી કરી આપણે આ મહિનોનો સહી ફાયદો ઉપાડી લઈ શકીએ. હવે એમાં જે છે, એક તો રોજાના માટે કહેવામાં આવે છે કે 3 દિવસ મુસલસલ ઉપડા ઉપડી ગુરુ શુક્ર અને શનિ 3 દિવસ તમે ઉપડા ઉપડી રોજા રાખો તો એમનો સવાબ જે છે તે 900 વર્ષની ઇબાદતનો સવાબ લખવામાં આવશે. આટલી એની મહત્ત્વતા ઇમ્પોર્ટન્સ છે રોજાના સિલસિલામાં ઝિલકાદ મહિનામાં. ત્યાર પછી રવિવારનો દિવસ કે જે લગભગ હર ફર્દ માટે છુટ્ટીનો દિવસ છે, રવિવારના દિવસ માટે એ બતાવવામાં આવે છે કે એક નમાઝ છે અને એ નમાઝની રીત પણ ઇન્શાલ્લાહ તમને બતાવવામાં આવશે. પણ પહેલા આપણે એ નમાઝના ફાયદાઓ શું છે, હંમેશા જ્યારે વાત એમાં આવે છે કે તમે આ અમલ કરો, આ અમાલ કરો, નમાઝ પઢો, રોજા રાખો, તો પૂછનારાઓ પૂછા કરે છે કે આના ફાયદાઓ શું છે. તો ફાયદાઓ પહેલાં એ લોકોને ખબર પડી જાય, એ લોકોના દિલમાં બેસી જાય, પછી એ લોકો તૈયાર થાય છે અમલ કરવા માટે. તો ચાલો આપણે જોઈએ કે આ નમાઝ જે રવિવાર માટે છે. હવે માય ઝિલકાદમાં અત્યાર સુધી આપના 2 રવિવાર તો વીતી ગયા છે, અને આજનો રવિવાર આપની પાસે ફક્ત 2 રવિવાર બાકી છે. તો એ 2 રવિવારમાંથી ચાહે બંને રવિવાર ચાહે 1 રવિવાર આ આપને નમાઝ બજાવી લાવે તો ઇન્શાલ્લાહ આપણે એના જે ફાયદાઓ જે છે એ હમણાં હું તમને કઈ સંભળાવીશ. તો પછી એને જાણવા બાદ ઇન્શાલ્લાહ મને ખાતરી છે કે તમે કોશિશ કરશો કે આ નમાઝ બજાવી લાવો. હવે આપણે જોઈએ કે આ નમાઝના ફાયદાઓ શું છે. પહેલું કે નમાઝ બજાવનારની તૌબા કબૂલ થશે. બીજું કે તેના ગુનાહો બક્ષાઈ જશે, માફ કરવામાં આવશે. ત્રીજું, તેના દુશ્મનો કયામતના દિવસે તેનાથી રાજી થઈ જશે. ચોથું, તે ઈમાનની સાથે મરણ પામશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્ત્વતા રાખે છે કે ઈમાનની સાથે મરવું. તમને ખબર છે કે ઘણા ફેરે ઇન્સાન
પૂરી જિંદગી ઈમાનથી વિતાવે છે, પણ છેલ્લે ઘડી એ ઈમાન ગુમાવીને દુનિયાથી ચાલ્યો જાય છે. તો ઈમાનની સલામતી બહુ જરૂરી છે, તો એનો ફાયદો પણ આમાં છે આ નમાઝમાં. ત્યાર પછી એનું દીન સલામત રહેશે. આ દુનિયામાં ખુદાને કરીમ અમને મોકલ્યું છે અને એનો મકસદ એ છે કે આપણે ખુદાની ઈબાદત કરે, એના દીન ઉપર કાયમ રહીએ. તો પછી એ દીનની હિફાઝત કરવી, પોતાના દીનની સલામતી, ઈમાનની સલામતી બહુ જરૂરી છે. તો આ નમાઝથી એને આ પણ ફાયદો થશે. ત્યાર પછી કબરની વાત જે આવે છે, તો અમારી બધાય લોકોની ફિકર એ હોય છે કે કબરમાં અમે જાશું તો એ અંધારી જગ્યામાં અમે શું કરશું. તો અહીંયા કબરના માટે પણ એ ફાયદો છે કે તમારી કબર નૂરાની અને વસી વિશાળ થશે. ત્યાર પછી જે આ નમાઝને અદા કરશે તેના મા બાપ એમનાથી રાજી થશે, રાજી રહેશે. તો મા બાપનું રાજી રહેવું એક બહુ મોટી નેમત છે. મા બાપને રાજી રાખવું ફરજ છે અમારે. અને એ લોકોના દિલથી જે દુઆ અમને મળે છે એ હકીકતમાં કોઈ બીજી દુઆ એના સામે નથી. ત્યાર પછી તેના વાલિદૈન યાને માવિત્રો અને એમની ઔલાદ માટે મગફિરત હશે, યાને ખુદાવંદે કરીમ એ લોકોને માફ કરશે. અને તે ઉપરાંત બીજા ત્રણ ફાયદાઓ છે. એમાં એક છે કે તેમની રોજી યા રિસ્ક જે છે એ વસી થશે, વધી જશે. બીજું કે મોત વખતે મલકુલ મોત એમની સાથે નરમીથી વળશે. હંમેશા આપણે વ્યાધિ હોય છે કે મલકુલ મોત આવશે ત્યારે મારી શું હાલત થશે, મારી સાથે કેવો વર્તાવ થશે, આયા મારી રૂહ એકદમથી મુશ્કેલથી કબ્જ કરશે જેથી મને બહુ તકલીફ થશે, કે પછી એ કંઈક નરમીથી પેશ આવશે. અને છેલ્લો જે છે તે આ નમાઝને અદા કરનારની રૂહ આસાનીથી નીકળી જશે. ખુદાવંદ કરીમ અમને તૌફીક આપે કે જેથી કરી અમે આ ફાયદાઓને મદ્દેનજર રાખી અને આ નમાઝને અદા કરીએ. નમાઝનો તરીકો ઇન્શાલ્લાહ તમને બીજા ભાગમાં હું કહી સંભળાવીશ, અને ઇન્શાલ્લાહ ત્યાર પછી અમે આગળ જશું. વાઆખિર દાવાના અનિલહમદુલ્લાહ રબ્બિલ આલમીન. મુલા સાહેબ, તમારો આભાર કે તમે આટલી સરખી તરીકેથી આ બધું એક્સપ્લેન કર્યું અને જે છે એ આ મહિનાની ફઝીલતને તમે આટલી ડિટેલથી હિદાયત ટીવીના વ્યૂઅર્સ માટે બહુ સરખી તરહથી એક્સપ્લેન કર્યું. તો મને વિશ્વાસ છે કે હિદાયત ટીવીના જેટલા વ્યૂઅર્સ છે એ લોકોને આ તમારા એક્સપિરિયન્સથી, તમારા લેક્ચરથી એ લોકોને જરૂર કાંઈ ને કાંઈ જાણવાનું મળ્યું છે. અને અલ્લાહ તમને એનો અજર આપે. અને આપણને બધાની એ ચીજની ખુશી છે કે જ્યાં જ્યાં હિદાયત ટીવીનો આ પ્રોગ્રામ રિલે થાય છે ત્યાં બધાને આ મહિનાની અહેમિયત અને એની ફઝીલત
અને એમાં કેટલા બેનિફિટ છે. થોડોક જ ટાઈમ માણસ ખાલી આતવારના અડધી કલાકનો ટાઈમ બી નથી લાગતો આ નમાઝમાં, બિકોઝ કે આપણને ખબર છે કે આ નમાઝ આપણે મસ્જિદમાં બી ગઈ આતવારના અદા કર્યા હતા ફજરની નમાઝ પછી, તો આપણને એમાં લગભગ 10-12 મિનિટ લાગ્યા હશે વધારેથી વધારે. તો આ આપણી માટે એક અલ્લાહની મહેરબાની છે, તો એ માટે તમારો આભાર. અને આ પણ બી જે છે એ નમાઝ જે પડવાની છે એ રવિવારના છે, જે દિવસ છુટ્ટી હોય છે. તો રિયલી આપણા ભાઈઓ બહેનો અને બધા માણસો માટે કોઈ એક્સક્યુઝ નથી રિયલી કે એ લોકો પાસે ટાઈમ નથી, બિકોઝ રવિવારનો દિવસ બધે ઠેકાણે લગભગ છુટ્ટીનો દિવસ હોય છે. તો હવે આપણે જે છે એ મલા સાહેબ, તમે જે છે એ આપણા હિદાયત ટીવીના વ્યૂઅર્સની માટે આ નમાઝનો તરીકો તમે ડિટેલથી બધા વ્યૂઅર્સ માટે સમજાવશો, તો ઓબ્વિયસલી અમે બધા ગ્રેટફુલ થશું કે તમે આ જે છે ડિટેલથી એક્સપ્લેન કરો અમને પ્લીઝ. નમાઝનો બિસ્મિલ્લાહ રહમાન રહીમ, નમાઝનો તરીકો જે છે, જેવી રીતે આપણે હર નમાઝ માટે વજુ કરીએ છીએ, પણ આ નમાઝ માટે કહેવામાં આવે છે કે ગુસલ પણ સાથે કરો, યાને કે ગુસલ અને વજુ બહેતર છે કે બંને ચીજ કરવામાં આવે. હવે નમાઝ જે છે આ તે 4 રકાતની નમાઝ છે, 2-2 રકાત કરીને, જેવી રીતે ફજરની નમાઝ પઢીએ છીએ 2-2 રકાત, અને હર રકાતમાં જે પડવાનું છે એ સરખું છે, જેથી કરી પહેલી રકાતમાં અગર અમે પડી લીધા તો આપણા માટે આસાન થઈ જાય છે કે બીજી રકાતમાં 2 રકાત પૂરા થઈ જાય તો પાછી બીજી 2 રકાત માટે ઊભા થઈએ, તો ગોયા ત્રીજી ને ચોથી. તો ઝિક્ર એ જ છે, યાને સુરાઓ એ જ પડવાના છે. તો હર રકાતમાં સૂરા અલહમ્દ બાદ 3 વખત સૂરા કુલ હુવલ્લાહુ અહદ છે, અને 1 વખત સૂરતુલ ફલક છે, અને 1 વખત સૂરતુન નાસ છે, યાને કે કુલ આઉઝુ બી રબ્બિલ ફલક અને કુલ આઉઝુ બી રબ્બિન નાસ, આ જ બસ સૂરાઓ પડવાના છે. અને નમાઝને 2 રકાત પૂરી કરવા બાદ સલામ તશહુદ સલામ બાદ પછી પાછા ઊભા થઈ જાય, અને બીજી 2 રકાત એવી રીતે જ સૂરા અલહમ્દ બાદ હર રકાતમાં 3 વખત સૂરા ઇખલાસ યાને સૂરા કુલ હુવલ્લાહુ અહદ, 1 વખત સૂરતુલ કુલ આઉઝુ બી રબ્બિલ ફલક, અને 1 વખત સૂરા કુલ આઉઝુ બી રબ્બિન નાસ. નમાઝ પૂરી થવા બાદ 70 વખત 70 times અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, 70 વખત 70 times અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, ત્યાર પછી 1 વખત ફકત કહે લા હૌલ વ લા કુવત ઇલ્લા બિલ્લાહિલ અલિયલ અઝીમ, 1 વખત લા હૌલ વ લા કુવત ઇલ્લા બિલ્લાહિલ અલિયલ અઝીમ, અને છેલ્લે અંતમાં પછી આ ઝિક્ર પરવાનો છે બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ, યા અઝીઝુ યા ગફ્ફાર ઇગફિરલી ધુનુબી વ ધુનુબ જમીઇલ મુમિનીના વલ મુમિનાત ફ ઇન્નહુ લા યગફિરુ ધુનુબ ઇલ્લા અંત. હું પાછો કંઈ સંભળાવું છું. બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ, યા અઝીઝુ યા ગફ્ફાર ઇગફિર લી ધુનુબી વ ધુનુબ જમીઇલ મુમિનીના
والمؤمنات فإنه لا يغفر الذنوب إلا أنت. آنو ترجمو یہ چھے کہ اے جبردست اے بہوج بخشوا وارو یعنی معاف کرنا معاف کری دے تو مارا گناہوںنے انے معاف کری دے سروے مومن مردو انے مومنا عورتوں نا گناہوںنے کارن کے تارا سوائے کوئی پن گناہوں نو معاف کرنار نتھی تو آما خداوند کریم پاسے ہمیں معافی مانگیے چھے تمہیں جو سو کہ پوتانا ماتے خالی معافی نتھی سروے مومینوں ماتے انے مومینات ماتے پن معافی چھے انے ایج آپنو دھرم کیے چھے کہ تمہیں معافی مانگو تمہارا ماتے بیجا ماتے پن مانگو دعا مانگو تمہارا ماتے انے بیجا ماتے بلکہ پہلا بیجا ماتے مانگو تیار پچھی تمہارا ماتے مانگو انے گنے بھاگے جو اپنی عادت ہوئی انے جے امارو تجربہ پن چھے کہ بیجا ماتے جارے آپ میں دعا کریے چھے تو خداوند کریم اپنا حق ماں دعا قبول کری لے چھے کوک فیرے ہم نے مانگو نتی پر تو خداوند کریم پوتے آپ پی دیے چھے اپنی جے خواہش ہوئی چھے کہ اچھا ہوئی چھے تے پوری کری دیے چھے خداوند کریم ہموں نے توفیق آپے جے تھی ہموں آ نماز نے صحیح ریتے بجاوی لاویے انے امنا بہترین فائدہ ہو میں بھی شکیے الہی آمین تیار بعد આપણે જોઈએ કે આ પવિત્ર મહિનો ઝિલકાદ મહિનામાં બીજા ક્યા અવસરો છે ક્યા ઇવેન્ટ્સ છે એક છે 11મી તારીખ ઝિલકાદની જે વીતી ગઈ છે કે જેમાં આપના આત્મા ઇમામ અલી ઇબ્ન મુસર રિઝા અલી સલાત વસલામ ની પૈદાઇશની તારીખ હતી અને તે ઉપરાંત 25મી માહે ઝિલકાદ જે આવવાની છે ઇન્શાલ્લાહ કે એ અવસર એ છે દહવુલ અર્ઝ એને કહેવામાં આવે છે એટલે કે ખાને કાબાની નીચે પાણીની ઉપર જમીન બિછાવવામાં આવી હતી ખુદાવંદ કરીમે આ દિવસને મહત્વતા આપી છે ઇમ્પોર્ટન્સ આપી છે દહવુલ અર્ઝની રાતમાં કારણ કે ગની શરફવાળી રાત છે મહત્વતાની રાત છે ઇમ્પોર્ટન્ટ રાત છે તો અલ્લાહ તઆલાની રહેમત નાઝિલ થઈ છે આ રાતમાં અને એ રાત ઇબાદતમાં જાગી ઇબાદતમાં વિતાવી એમ ઘણો અજર અને સવાબ રાખે છે બતાવવામાં આવે છે કે આપના બે નબીઓ હઝરત ઇબ્રાહીમ અલીસલામ તેમજ હઝરત ઈસા અલીસલામનો જન્મ આ રાતમાં થયો હતો યાની કે દહવુલ અર્ઝની રાતમાં અને દહવુલ અર્ઝના દિવસે પણ રોજો રાખવું તેમજ આમાલ પણ હોય છે કરવાના એ દિવસે એમાં ઘણો સવાબ છે ખુદાવંદ કરીમ અમને તૌફીક આપે કે અમે દહવુલ અર્ઝની કદર કરીએ અને એ રાત અને દિવસમાં જે આમાલો છે એને આપણે બજાવી લાવવાની કોશિશ કરીએ રોજો રાખવા માટે પણ તાકીદ છે તો આપણે રોજો રાખવાની પણ કોશિશ કરીએ વાખિર દાવાના અને અલહમદુલ્લાહ રબ્બિલ આલમીન અચ્છા હવે મલા સાહેબ જઝાકલ્લા તમે જે છે એ આના બેનિફિટ્સ બતાયા અલ્લાહ તમને એની જઝા આપે અને હવે અમે એક શોર્ટ બ્રેક લેશું પછી બ્રેક પછી આવશું તો અમે આ પ્રોગ્રામને કન્ટિન્યુ કરશું